जय श्री स्वामीनारायण। नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप धोरण 9 ने शुरुआत कर रहा छे। तो मित्रों, आप शुरुआत आपूँ जे गणित एट्ले कि धोरण 9 ना अंदर जे गणित छे एनी शुरुआत आप अत्यार सुधी जे 1 થી 8 धोरण अंदर जे गणित भण्या छे एनी बेजिक माहिती थी शुरुआत करीशुं। तो अत्यार सुधी मित्रों, तमे जे धोरण 1 થી 8ના અંદર જે ગણિત ભણ્યા, જો તમે એની બેઝિક માહિતી તમારા પાસે હશે તો તમને 9માના અંદર ગણિતમાં કોઈ મુશ્કેલી પડશે નહીં। એક કહેવત છે મિત્રો કે પાયો મજબૂત હશે તો તમારી ઇમારત પણ એટલી જ મજબૂત હશે। જો તમે તમારો પાયો ગણિત એટલે શું કહેવાય, એનું બેઝિક તમારા અંદર ગણિતની બેઝિક માહિતી ભરપૂર હશે, તમને સાદુરૂપ, અવયવો, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા આ બધું જો કમ્પ્લીટ આવડતું હશે તો તમને 9માના અંદર ગણિતમાં કોઈ મુશ્કેલી નહીં પડે। તો આપણે શરૂઆત બેઝિકથી કેમ કરીએ છીએ કે આપણે અત્યાર સુધી જે 1 થી 8 ધોરણના અંદર જે ગણિતના અંદર ભણ્યા, પણ આપણે કેવું વર્ષ પૂરતું ભણતા, પાછું બીજું કે ભાઈ 5મામાંથી 6ઠ્ઠામાં આવીએ તો 5માનું ભૂલી જઈએ, 6ઠ્ઠામાંથી 7મામાં આવીએ તો 6ઠ્ઠાનું ભૂલી જઈએ, પણ એ આપણા ભૂલવા માટે નથી મિત્રો। કારણ કે તમે જ્યારે 9માં અને 10માના અંદર આવશો તો ગણિતના અંદર તમારો મુખ્ય જે પાયો છે એ 1 થી 8 છે। માટે આપણે આજે શરૂઆત પુનરાવર્તનથી કરીશું કે ધોરણ 9ના અંદર તમારું જે બેઝિક ગણિત છે, અત્યાર સુધી જે ગણિત ભણી એની આપણે કેટલીક માહિતી જોઈશું। તો સૌ પ્રથમ મિત્રો, આપણે બેઝિક વાત કરીએ। બેઝિક ગણિત એટલે કેવું મિત્રો, ઓલરેડી આપણે અમુક શબ્દોથી તો પરિચિત છીએ। ઉદાહરણ તરીકે આપણે મિત્રો લઈએ કે ભાઈ એકી સંખ્યા કોણે કહેવાય, તો તમે તરત મિત્રો જવાબ આપશો કે 1, 3, 5, 7, 9 આ બધી કેવી સંખ્યા કહેવાય, એકી। પણ મિત્રો, એકી શબ્દના બીજા કયા શબ્દથી ઓળખાય છે, તો એકીને મિત્રો તમે અયુગ્મ સંખ્યા પણ કહી શકો, સમ સંખ્યા, વિષમ સંખ્યા, એ રીતે એનું વિષમ સંખ્યા પણ મિત્રો કહી શકીએ, બરાબર, ઓડ નંબર પણ કહી શકીએ। તો એકી પૂછાય, અયુગ્મ હોય, વિષમ હોય, તો આપણે ત્યાં એક જ આવશે, દરેકનું મિનિંગ શું થાય, એક જ થાય, શું થાય, 1, 3, 5, 7 બરાબર, ક્યાં સુધી, અનંત સુધી। તો પરીક્ષામાં તમને કોઈ પૂછે ભાઈ એકી સંખ્યા તો પણ 1, 3, 5, 7 આવે, અયુગ્મ સંખ્યા પૂછે પણ 1, 3, 5, 7 અનંત સુધી, વિષમ સંખ્યા પૂછે તો પણ 1, 3, 5, 7 સુધી આવે। તે રીતે આપણે જોઈએ મિત્રો કે બેકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યાના બીજા શબ્દોમાં શું કહેવાય મિત્રો, તો યુગ્મ સંખ્યા કહેવાય, અથવા એને સમ સંખ્યા પણ કહી શકાય। તો બેકી એટલે કેવી સંખ્યા મિત્રો, કે 2, 4, 6, 8 બરાબર, ક્યાં સુધી, અનંત સુધી। તો ગણિતની શરૂઆત ક્યાંથી થાય, તો એકી સંખ્યા આપણને આવરવી જોઈએ, બેકી સંખ્યા કોને કહેવાય, યુગ્મ સંખ્યા, સમ સંખ્યા, એનો મિનિંગ એક જ થાય બરાબર, પણ એ પૂછવાની રીત જુદી જુદી હોય જેથી આપણને શું થાય, કન્ફ્યુઝન થાય। હવે આગળ જોઈએ મિત્રો, આ બધી માહિતી તો આપણા ભાઈને ઓલરેડી 1 થી 8 ધોરણના અંદર હતી, પણ આપણે મિત્રો અવિભાજ્ય સંખ્યા કોને કહીશું, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય। હવે અવિભાજ્ય સંખ્યા એટલે મિત્રો કે જે સંખ્યાના ફક્ત 2 અવયવ હોય તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું, જે સંખ્યાને માત્ર અથવા ફક્ત 2 જ અવયવ હોય તો એને શું કહેવાય, અવિભાજ્ય। જે સંખ્યાને માત્ર કેટલા મિત્રો, 2 જ અવયવ હોય બરાબર, તો આપણે એને શું કહેશું, અવિભાજ્ય સંખ્યા। હવે અવિભાજ્ય સંખ્યા કઈ કહેવાય મિત્રો, તો 2, 3, 5, 7 પછી 9 નહીં આવે મિત્રો, 11 આવશે। હવે 2, 3, 5, 7 આપણને કેવી રીતે ખબર પડે, તો અહીંયા શું કહે, જે સંખ્યાને માત્ર કેટલા કહેવાય, માત્ર 2 જ અવયવ હોય, એના માટે પહેલાં તો આપણે અવયવ શીખવું પડે। અવયવ એટલે શું, કે આપેલી સંખ્યા જે સંખ્યા વડે વિભાજ્ય છે
तो आपेली संख्या ने एना शू कहवाय अवयव कहवाय। उदाहरण तरीके मित्रों आप लईए के भाई बे छे तो बे ना अवयव कया तो बे एका बे अने एक गुण्या बे बराबर। तो अहींया मित्रों जे आ बे अने एक ये बे ना शू कहवाय अवयव कहवाय। एमां खास याद राखवानुं के कोईपण संख्या होय इने ओछामां ओछा केटला अवयव होय बे। एक तो संख्या पोते, संख्या पोते अने बीजो कयो के दरेक संख्यानो सौथी नानो अवयव, सौथी नानो अवयव कयो आवशे मित्रों तो एक। कोई पण संख्या छे एनो सौथी नानामां नानो अवयव एक અને સૌથી મોટા મોટો સંખ્યા પોતે। તો આપણે એ જોઈ શકીએ કે ભાઈ બે ના અવયવ કયા પડ્યા ભાઈ તો બે અને એક, એ જે ત્રણ ના અવયવ કેટલા પછી ત્રણ એકા ત્રણ, એટલે દરેક સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ એક અને સૌથી મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે બરાબર। તો એક યાદ રાખવાનું કે ભાઈ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય। બે એક માત્ર મિત્રો બેકી અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે ત્રણ પાંચ સાત અગિયાર એ બધી કેવી સંખ્યા છે એકી સંખ્યા છે। બે એક માત્ર કેવી કહેવાય તો બે એક માત્ર આ એક બેકી અવિભાજ્ય સંખ્યા છે બરાબર। બે જે કેવી માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, બાકીની બધી સંખ્યા કેવી છે તો એકી સંખ્યા છે। આ જ રીતે મિત્રો વિભાજ્ય સંખ્યા કોણી કહેવાય તો વિભાજ્ય સંખ્યા કે જે સંખ્યાના બે થી વધારે, શું કહેવાય જે સંખ્યાના બે કરતા વધારે અવયવ હોય બરાબર। જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય તો આપણે એને અવિભાજ્ય સંખ્યા કહીશું, અને જે સંખ્યાના બે કરતા વધારે અવયવ હોય તો એને કઈ સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય। હવે વિભાજ્ય સંખ્યાના અંદર કઈ સંખ્યા મિત્રો આવશે તો ચાર છ નવ આઠ નવ બરાબર દસ ક્યાં સુધી અનંત સુધી, ચાર છ આઠ નવ દસ। આપણે એ જોઈએ કે મિત્રો ચારના અવયવ કેટલા પડશે તો તમે કહેશો સાહેબ ચાર એકા ચાર અને બે દુ ચાર, તો અહીંયા અવયવ કેટલા પડ્યા એક બે અને ચાર, એટલે બે કરતા કેવા છે વધારે અવયવો, એટલે શું કહેવાય અહીંયા કે વિભાજ્ય સંખ્યા, એટલે કે જે સંખ્યાના બે કરતા વધારે અવયવ હોય તો એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું। એના અવયવો કેટલા હશે બે થી વધારે હશે, ત્રણ પણ હોઈ શકે ચાર પણ હોઈ શકે પાંચ પણ હોઈ શકે, પણ બે કરતા કેવા વધારે। તો મિત્રો તમને એક પ્રશ્ન થતો છે સાહેબ કે એક એક કેવી સંખ્યા છે, તો મિત્રો એકનો પોતાનો પોતે જ અવયવ છે, એકનો બીજો કોઈ અવયવ નથી, માટે એક એ કેવી સંખ્યા છે તો એક એ વિશિષ્ટ સંખ્યા છે બરાબર। યાદ રાખવાનું કે એક એ કેવી સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે, જ્યારે બાકીની સંખ્યા તમે જોઈ કે ભાઈ બે ત્રણ પાંચ સાત અગિયાર એ બધી અવિભાજ્ય સંખ્યા હતી, જ્યારે ચાર છ આઠ દસ એ બધી વિભાજ્ય સંખ્યા હતી। તો આપણા મિત્રો એકી સંખ્યા બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા, પછી ગણિતના અંદર જો સાદુરૂપ શીખવું હોય તમારા મિત્રો તો તમારે યાદ રાખવું પડશે કે પ્લસ પ્લસ શું થાય પ્લસ થાય, પછી માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે, પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ થશે, એક આ ચાર ક્રિયા યાદ રાખવી પડશે। બીજું શું યાદ રાખવાનું કે બરાબરની આ સાઈડ ભાગાકાર હોય તો બરાબરની પેલી સાઈડ જાય તો શું થઈ જાય ગુણાકાર થઈ જાય, પછી ગુણાકાર હોય તો શું થઈ જાય ભાગાકાર થઈ જાય, ચલો પ્લસ હોય તો બરાબરની પેલી બાજુ સંખ્યા જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય, એ રીતે મિત્રો માઇનસ હોય તો શું થઈ જશે પ્લસ થઈ જશે। આ પણ બીજી તમારે ચાર ક્રિયા યાદ રાખવી પડશે બરાબર। અવયવ કોને કહેવાય અવયવી કોને કહેવાય એ બધું ધોરણ પાંચમાં મિત્રો આપણે આવી ગયું છે બરાબર। અવયવ એટલે કે આપેલી સંખ્યાનું જે સંખ્યા વડે આપણે વિભાજ્ય હોય એટલે એના અવયવ પાડી શકીએ, જ્યારે અવિભાજ્યમાં કયું એના અનંત સુધી હોય બરાબર। તે જ રીતે હવે મિત્રો આપણે આગળ જોઈએ તો આ તો ખાલી આપણે અવિભાજ્ય વિભાજ્યની વાત કરીએ એકી બેકી, હવે સાદુરૂપની વાત કરીએ મિત્રો,
કે જ્યારે આપણે કોઈ પણ સંખ્યાનું સાદુરૂપ કરતા હોય બરાબર તો એ આપણને આવરવું જોઈએ. અહીંયા મેં એક સાદુરૂપ લખ્યું છે, ચલો સાદુરૂપ કરતા હોય તો શું ધ્યાન રાખવાનું, નિશાની ધ્યાન રાખવાની, આ શું કહેવાય બરાબર, એની નિશાની ધ્યાન રાખવાની. અહીંયા મેં 3 + 4 - 3 લખ્યા છે તો એનો આન્સર શું આવશે મિત્રો, તો આ પ્લસ 3 છે આ માઇનસ 3 છે એટલે ઉડી જશે એટલે જવાબ શું આવશે 4 આવશે. તમને દરેક વિદ્યાર્થીની મુશ્કેલી અહીંયા પડશે સાદુરૂપમાં, કે સાદુરૂપમાં જો તમે ચિહ્નનો ઉપયોગ કરશો તો જ તમને આવડશે. કેવી રીતે આપણે જોઈએ કે હું એ લખું કે ભાઈ 25 + -30 - 25 + 21 બરાબર. ચલો એ આપણે સાદુરૂપ આપવું હોય તો શું કરશું, તો પહેલાં કૌંસનું વિસ્તરણ કરવું પડે. અહીંયા કૌંસ છોડી છું તો પ્લસ માઇનસ શું થશે મિત્રો, એ મેં તમને લખાય પ્લસ માઇનસ માઇનસ એટલે શું થાય 25 - 30 પછી અહીંયા શું છે -25 અને +21. હવે અહીંયા શું કહીશ આપણે મિત્રો, આ +25 અને -25 પછી અહીંયા મોટા આગળ જે નિશાની હોય શું યાદ રાખવાનું, કે મોટા આગળ જે નિશાની હોય એમાંથી નાનું બાદ કરવાનું અને મોટા આગળ જે નિશાની હોય એ લખવાની. હવે બંનેમાં મોટી સંખ્યા કઈ તો 30, હવે 30 આગળ શું હોય મિત્રો તો માઇનસ, હવે આપણે 30માંથી 21 બાદ કરવાના અને મોટા આગળ જે નિશાની હોય એ લખવાની. તો 30માંથી મિત્રો 21 થાય તો કેટલા વધ્યું 9, પણ +9 ના વધે કેમ, કહીએ મોટા આગળ શાની નિશાની છે માઇનસની, તો શું જવાબ આવશે માઇનસ. સાદુરૂપ આપતા હોય ત્યારે મિત્રો ખાસ એક આપણે ધ્યાન રાખવાની, કહીએ ચિહ્ન મેં તમને નિશાની છે એ આપણ કમ્પ્લીટ ખબર હોવી જોઈએ કે ભાઈ +- +નું શું થાય, -- નું શું થાય, -+નું શું થાય, ++ હોય તો શું થાય. પછી એના અંદર ક્રિયા જોવાની, કે જો કૌંસના અંદર ક્રિયા આપી એટલે ગુણાકારની ક્રિયા થઈ જાય બરાબર. પછી કોઈ કૌંસ વગર આપી હોય તો આપણને ખબર હોવી જોઈએ કે પહેલાં +નો સરવાળો કરવાનો, બાદ કરવા માટે -નો સરવાળો, પણ મોટા અને નાનાની નિશાની જોવાની. આ બધું સાદુરૂપમાં આવશે મિત્રો. એના પછી આપણે એક ટોપિક જોઈએ તો ઓલરેડી આ પણ આપણે ટોપિક ભણીને આવીએ, લસા અને ગુસા. અહીંયા લસા એટલે મિત્રો લિસ્ટ કોમન મલ્ટિપ્લિકેશન થાય અથવા લઘુત્તમ સામાન્ય અવયવ પણ કહી શકાય. હવે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે શું, કે તમે કોઈ પણ સંખ્યાનો લસા શોધી શકશો ભેગો, જ્યારે ગુસા તમારે એનો અલગ અલગ શોધવો પડશે અવિભાજ્યની રીતે, જે આપણે ધોરણ 7 ના અંદર પણ ભણીને આવ્યા છીએ. કે ભાઈ લસા એટલે આપણે એક ઉદાહરણ લઈએ કે મારે 21 અને 14 નો લસા શોધવો છે, તો તમે 21 અને 14 નો મિત્રો લસા શોધી શકશો. કેવી રીતે, તો આપણને ખબર છે કે આપણે 21 અને 14 ના એવા અવયવો પાડશું કે જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધીના અવયવો પારે જવાના. હવે અહીંયા આપણે 21 અને 14, તો પહેલાં એના માટે શું જુઓ કે આપણા પાસે કમ્પ્લીટ 1 થી 20 સુધીના ઘડિયા કમ્પ્લીટ આવવા જો. જો ગણિત શીખવું હોય તો એનું બેઝિક વસ્તુ તમારે શીખવી જ પડશે. પહેલાં તો ઘડિયા છે, બાદબાકી છે, સરવાળા છે, ગુણાકાર છે, ભાગાકાર છે બરાબર. હવે અહીંયા આપણે ભાગાકારની ક્રિયા કરવાની છે, તો આપણે 7 નો ઘડિયો બોલીએ તો 7 તરી = 21 પછી 7 દુ 14 થશે એટલે હાલ આપણે 14 રાખીશું બરાબર. અથવા 7 સીધો ભાગ ચલાવીશું મિત્રો 7, તો અહીંયા શું આવશે 3, અહીંયા 2 આવશે બરાબર. ચલો હવે 3 ભાગ ચલાવીએ તો 3 × 1 = 3, 2 એમના એમ આવશે, પછી 2 ભાગ ચલાવીએ તો 2 × 1 = 2. જ્યાં સુધી મિત્રો 1 ના આવે ત્યાં સુધી તમારે એના અવયવો એટલે કે પાડે જવાના. અહીંયા જે મિત્રો વધીએ કે 2, 3 અને 7, તો અહીંયા આપણે એને લસા શોધીશું કે ભાઈ 2 × 3 × 7 બરાબર. તો અહીંયા 7 તરી 21, 21 દુ કેટલા આવશે 42. તો આ શું આવ્યો મિત્રો, કે 21 અને 14 નો જ્યારે તમે લસા શોધતા હોય તો શું કરવાનું, તમારે એના બંનેનો ભેગા એટલે કે ભાઈ એને ભાગ પાડીને જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી ના આવે એવું પારે જવાના, અને જે આ જે સંખ્યા હોય એનો આપણે ગુણાકાર કરી દઈશું. તો હંમેશા લસામાં શું થશે, કે તમે કોઈ પણ સંખ્યાનો 2 સંખ્યા હોય, 3 હોય કે 4 હોય એનો તમે ભેગો લસા શોધી શકશો એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ. અને અહીંયા શું કરવાનું આપણે 2 × 3 × 7 એ તમારો 21 અને 14 નો લસાયો. પણ આ જ રકમનો મિત્રો તમારે ગુસા શોધવો હોય તો તમે શું કરશો, એ બંને અલગ અલગ શોધવું પડશે. કેવી રીતે, આપણે અહીંયા જોઈએ કે 21 અને 14 નો બરાબર આ ગુસા શોધવો હોય તો ગુસાનો શું કહેવાય મિત્રો, તો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય.
હવે 21 અને 14 નો જ્યારે તમારે ગુસા શોધો હોય તો બંને અલગ અલગ શોધવો પડશે. કેવી રીતે? તો અહીંયા સેમ ભાગ તો એ રીતે જ પાડીશું, પણ બંનેના અંદર જે કોમન એટલે સરખું આવતું છે એ બે સંખ્યાનો ગુસા થશે. કેવી રીતે? તો જોઈએ, આપણે 7 નો ઘડીએ બોલીએ મિત્રો, તો 7 તરી 21 અને 3 એકા 3, એ રીતે જે 7 ભાગ ચાલે, તો 7 દુ 14 અને 2 એકા 2. પણ આ બંને અંદર જે કોમન વસ્તુ કઈ છે મિત્રો? તો 7. તો અહીંયા 21 અને 14 નો ગુસા કેટલો આવ્યો કહેવાય? તો 7. બરાબર. તો શું યાદ રાખીશું? લસા એટલે મિત્રો લઘુત્તમ સામાન્ય અવયવ, અને ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. લસાના અંદર એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ સંખ્યાનો લસા તમે ભેગો શોધી શકશો, પણ જ્યારે ગુસા હશે તો તમારે બંનેનો અલગ અલગ શોધવો પડશે. બીજું એક યાદ રાખવાનું કે કોઈ પણ મિત્રો અવિભાજ્ય સંખ્યા, બરાબર, કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાનો હંમેશા ગુસા કેટલો આવો? એક જ આવો. અને બે અવિભાજ્ય સંખ્યાનો મિત્રો લસા એ બે સંખ્યાના ગુણાકાર બરાબર આવો. એક આ યાદ રાખીશું. તો હજી બીજી મિત્રો ઘણી માહિતી છે બેઝિકના અંદર, હજી બીજી ઘણી બધી માહિતી છે. હજી તમારો આના સિવાય મિત્રો વર્ગ, વર્ગમૂળ, પછી બે અપૂર્ણાંકનો સરવાળો કેવી રીતે કરી શકાય, બે અપૂર્ણાંકની બાદબાકી કેવી રીતે કરી શકાય, એ પણ એના અંદર જ આવે છે. બરાબર. આ બધી માહિતી આપણે ઓલરેડી 9માના અંદર એટલે કે ભાઈ 1 થી 8ના અંદર ભણી ના જાય છે, પણ આનો ઉપયોગ કરવાનો છે. જો તમે કમ્પ્લીટ તમારું પાયો મજબૂત હશે તો ઈમારત ચડવા મુશ્કેલી પડશે નહીં. માટે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ મારી વિનંતી છે કે પહેલાં તો તમે 1 થી 20 સુધી ઘડિયા કમ્પ્લીટ કરો, 1 થી 20ના વર્ગ તૈયાર કરવાના, 1 થી 10ના ઘન તૈયાર કરવાના, પછી બે અપૂર્ણાંકની બાદબાકી કેવી રીતે કરી શકાય, બે અપૂર્ણાંકનો સરવાળો કેવી રીતે કરી શકાય, બરાબર, પછી એકમ ઘટકો આપણને ખબર હોવા જોઈએ કે ભાઈ સરવાળા માટેનો એકમ ઘટક કયો છે? 0. ગુણાકાર માટેનો એકમ ઘટક કયો છે? તો 1. આ બધી માહિતી હશે તો તમને પહેલું ચેપ્ટર જે આપણે વાસ્તવિક સંખ્યા સમ્ય સંખ્યાઓ છે એ ત્યારે જ આવડશે. બરાબર. તો આપણે આટલા સુધી રાખ્યા મિત્રો, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો જય શ્રી સ્વામિનારાયણ.